સ્ટુડન્ટ્સ આજે આપણે ધોરણ નવમાં ગુજરાતીમાં કાવ્ય સાત જોવાની છે કે કાવ્યનું નામ છે નવસર્જનની વાટે આ કાવ્યના કવિ છે બાલમુકુંદવે અને કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત આપણે નવસર્જન નવસર્જન એટલે કે કંઈક નવું સર્જન કરવાનું અને વાટ એટલે માર્ગ રસ્તો તો કંઈક નવું સર્જન કરવાના નવા વિચારના રસ્તે જવાની બાલમુકુંદવે દવે આપણને વાત કરી છે આપણે કાવ્ય જોઈએ અને એ આધારે આપણને સમજ આવશે કે કાવ્યમાં શું કહેવા માંગે છે કાવ્ય કાવ્ય સાત નવ સર્જનની વાટે કે જેના કવિ છે બાલમુકુંદવે બાલમુકુંદ દવેનો જન્મ સાત એપ્રિલ ઓગણીસો ને સોળમાં થયો જ્યારે તેમનું અવસાન અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ને ત્રાણુંમાં થયું છે બાલમુકુંદ દવે વિશે પરિચય મેળવીએ તો બાલમુકુંદ મણિશંકર દવે એ વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં એમનો જન્મ થયો હતો તેમણે નવજીવનમાં પ્રૂફ રીડર તરીકે કામ પણ કર્યું છે જ્યારે ધ્રુવાખ્યાન એ તેમની આખ્યાનની ઢબમાં લખાયેલી એક કૃતિ છે પરિક્રમા કુંતલ એમના કાવ્ય સંગ્રહો છે સોનચંપો અલ્લગ દલ્લક ઝરમરિયા એમના બાળ ગીતોના સંગ્રહો છે આ કાવ્યમાં એટલે કે આ કાવ્યમાં બાલમુકુંદ દવે સાના વિશે વાત કરી છે તેની અહીં સંક્ષિપ્તમાં માહિતી આપી છે કે બાલમુકુંદ દવેની આ એક ગીત રચના છે અને પૃથ્વી પર કશુંક નવું ચીર રચી જવાનો ઉત્સાહ આ ગીતમાં વ્યક્ત થયો છે મોહમાં ફગાવી જૂઠી કીર્તિના મોહમાં પડ્યા વગર આળશ નિરાશાને હટાવી અજબ આશા અને ઉત્સાહથી આ પૃથ્વી ઉપર જ સ્વર્ગ સર્જવાની નેમ આ ગીતના કેન્દ્રમાં છે કવિ બાલમુકુંદ જણાવે છે કે આપણે જે નવું સર્જન કરવું છે અહીં નવું સર્જન કરવામાં આપણે જે મોહ માયા છે મનમાં એને દૂર કરવી પડશે આપણે ખોટી કીર્તિ કરવાની નથી નામના નથી મેળવવાની સાથે સાથે આળસને પણ દૂર કરવાની છે અને આપણા મનમાં આશા અને ઉત્સાહ જગાવવાનો છે મનુષ્યના ઉત્તમ કામોથી જ આ પૃથ્વી રંગભરી એટલે કે સુંદર બનશે તેવું કવિ અહીં સૂચવે છે હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ કાવ્ય પંક્તિ પહેલાં આપણે રીડ કરીએ નવસર્જનની વાટે વિહરતા અમે પ્રગતિના પંથના પ્રવાસી ઓર આશા ઉલ્લાસ બરી બમતા અમે નૂતન યુગના નવ નવસર્જનને એટલે કે કંઈક નવસર્જન કરવાના રસ્તા ઉપર અમે જઈ રહ્યા છે ફરી રહ્યા છે અમે પ્રગતિના માર્ગે એટલે કે પ્રગતિના પ્રવાસે અમે જઈ રહ્યા છીએ તેથી હૃદયમાં આશા ઉમંગ અને મમતા રાખી અમે નૂતન યુગના નવા પ્રવાસી છીએ નીંદ આળશ નિરાશા હટાવશું વેર ઝેર અમે મિથ્યા મિટાવશું અમે વિચરતા વગડાના વાસી અમે નૂતન યુગના પ્રવાસી કવિ કહે છે કે અમે નવા યુગના પ્રવાસી છીએ આથી અમે ઊંઘ આળશ અને નિરાશા દૂર કરીશું અને વેરઝેરના જે ભાવ છે એને દૂર કરીશું નકામા જે નકારાત્મક ભાવો છે એને અમારા હૃદયમાંથી મિટાવી દઈશું દૂર કરી દઈશું અને અમે જે ફરતા વગડાના વાસે છીએ અમે નવા યુગના પ્રવાસે છે મોહમાયાના ફંદને ફગાવીશું જૂઠી કીર્તિના ભૂતને બગાડશું અજબ આશાના સ્વપ્ન સજાવીશું અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું એટલે અહીં કવિ કહે છે કે જે મોહમાયાનો ફંદ છે જે જાળી છે એને અમે દૂર કરીશું અને જે જૂઠી કીર્તિ છે ખોટી પ્રતિષ્ઠા છે એને પણ હૃદયમાંથી દૂર કરીશું કે અમે કોઈ પણ કાર્ય કરીશું તો એ નામના મેળવવા માટે નહીં કરીએ સારા સ્વપ્ન વિચારીને અમે પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતારીશું હવે રહેસોના કો ઉદાસી અમે રંગીન દરાના રહેવાસી અમે નૂતન યુગના પ્રવાસી કવિ છેલ્લે એમ પણ કહે છે કે હવે કોઈ ઉદાસ ના રહો અમે સુંદર પૃથ્વી પર પૃથ્વીના રહેવાસી છીએ અને સારા કાર્યો કરીને આ પૃથ્વીને સ્વર્ગ બનાવીશું અને આ ધરાના અમે રહેવાસી છીએ અમે નવા યુગના પ્રવાસી છે તો કવિ બાલમુકુંદવે અહીં સુંદર વાત કરી છે કે કંઈક નવું સર્જન કરવા માટે આપણે તે માર્ગ ઉપર જવા માટે આપણા મનમાં સારા વિચારો સાથે સાથે આપણા મનમાં આપણા હૃદયમાં આશા અને ઉલ્લાસ હોવો જોઈએ તે કાર્ય કરવા માટે અને જે નકારાત્મક તત્વો છે જેમ કે નીંદ આળસ છે નિરાશા છે ખોટી કીર્તિ છે આવા અલગ અલગ જે તત્વો છે નકારાત્મક એને આપણે દૂર કરીશું હવે શબ્દ સમજૂતી આપણે જોઈએ શબ્દ સમજૂતીમાં નવસર્જન એટલે કે નવીન સર્જન કરવું મિથ્યા એટલે કે નકામું વ્યર્થ ફંદ એટલે કે જાળ પાંથ એટલે કે રસ્તો માર્ગ દરા એટલે કે પૃથ્વી ધરતી વિરોધી શબ્દમાં સર્જનનો વિરોધી વિસર્જન પ્રગતિનો વિરોધી અધોગતિ નો વિરોધી નિરાશા નૂતન એટલે કે પુરાણું કીર્તિ એટલે અપકીર્તિ આશાનો વિરોધી નિરાશા આ બધા અપોઝિટ વર્ડ છે હવે એક તળપદ શબ્દ આપણને આપ્યો છે વાટ તો વાટનો અર્થ થાય છે રસ્તો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક છે વિકલ્પ વિકલ્પ નંબર એક નવસર્જનની વાટે વિહારતા લોકો માટે નીચેનામાંથી કોઈ વિધાન બંધ બેસતું છે એટલે કે જે નવસર્જનના રસ્તા ઉપર ચાલી રહ્યા છે એ માટે કોઈ વિધાન સાચું આવી શકે અ છે પ્રગતિમાં માનતા નથી બી છે તે હંમેશા સૂતા રહે છે સી છે પ્રગતિના પંથના પ્રવાસે છે અને ડી છે તે બેસી રહેનારા છે તો જવાબમાં આવે સી વિકલ્પ નંબર બે ધરતીને કવિએ કેવી કહે છે એ બેહુદી બી કાળી સી કદરૂપી અને ડી છે રંગીન તો આપણો જવાબ પણ ડી રંગીન નવસર્જનની વાટે વિહરનાર વ્યક્તિના હૃદયમાં શું જોવા મળે છે આશા ઉલ્લાસ અને સી નિરાશા તો જવાબમાં આપણે એ અને બી એટલે કે ડી ઓપ્શન કરીશું કે અને ડી બંને સાચા છે સોરી એ અને બી બંને સાચા છે નવસર્જનની વાટે ચાલનાને નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી એ જૂઠી કીર્તિના ભૂતને બગાડવાની બી અજબ આશાના સ્વપ્ન સજાવવાની સી પૃથ્વી પર નાર ઉતારવાની અને ડી મોહમાયાના ફંદને ફગાવવાની એ બી અને ડી ત્રણેય સાચું છે લાગુ પડે છે પણ સી લાગુ પડતું નથી એટલે કે નવસર્જન્ય માર્ગ ઉપર જે ચાલી રહ્યા છે તેમના માટે સી ઓપ્શન ખોટો છે પ્રશ્ન નંબર બે છે બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો કવિ પૃથ્વી ઉપર સ્વર્ગ કેવી રીતે ઉતારવા માંગે છે તો બે ત્રણ વાક્યમાં ઉત્તરમાં આપણે લખી શકીએ કાવ્ય પંક્તિ તો ખૂબ જ નાની છે પણ આપણે તેમાં દર્શાવી શકીએ કે આ કાવ્યનું નામ નવસર્જનની વાટે છે નવસર્જન એટલે કે કંઈક નવું સર્જન કરું અને વાટ એટલે કે રસ્તો તો આપણો એવો રસ્તો પસંદ કરવાનો છે કે જે કંઈક નવું સર્જન કરવા માંગે છે હવે બીજા પેરેગ્રાફમાં આપણે લખી શકીએ કે પૃથ્વી પર સ્વર્ગ કેવી રીતે ઉતારવું જોઈએ તો કવિ કહે છે કે અમે જે મોહમાયાનો ફંદ છે ઝાડ છે એને દૂર કરીશું જૂઠી કીર્તિ છે એ કીર્તિ અમે મનમાં નહીં રાખીએ અને જે સારા એવા સ્વપ્ન અમારા મનમાં રહેશે અને આ રીતે અમે પૃથ્વીને સ્વર્ગ બનાવી દઈશું પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના પ્રશ્નોના છ સાત લીતીમાં ઉત્તર આપો એક જ પ્રશ્ન આપણી સમક્ષ છે નૂતન યુગના પ્રવાસી કેવા હોય નૂતન યુગના પ્રવાસી આપણે જે કાવ્યની ચર્ચા કરી તેમાંથી તે લોકોને જે લાગુ પડે છે જેમ કે નવું સર્જન કરવું છે હકારાત્મક પોઝિટિવ થિંકિંગ રાખવી છે તો તે માટે કયા શબ્દો આવી શકે કયા વાક્યો આપણે દર્શાવી શકીએ આપણે કાવ્ય પંક્તિમાં જોયા સૌ પ્રથમ આપણે લખીએ કે આ કાવ્યનું નામ નવસર્જનની વાટે છે જેના કવ્ય છે બાલમુકુંદવે અને કાવ્યનો સાહિત્ય પ્રકાર છે કયો સાહિત્ય પ્રકાર આપણે જોયો કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત હવે આ કાવ્યમાં કવિજી યુગના પ્રવાસી છે તેમના વિશે સારી વાત કહે છે કે તેમના હૃદયમાં આશા અને ઉલ્લાસ છે મમતા છે સાથે સાથે તેઓ નકારાત્મક તત્વોથી દૂર રહે છે મોંમાયાની જાળમાં પડતા નથી જૂઠી કીર્તિ પણ તેમને જોઈતી નથી પણ એમના હૃદયમાં સારી આશાના સ્વપ્ન પણ છે અને તેઓ પૃથ્વીને આ સુંદર પૃથ્વી ઉપર સ્વર્ગ રચવાની ધારણા રાખે છે આમ નવા યુગના જે પ્રવાસી છે આવા હોવા જોઈએ હવે તમારે નોટબુકમાં સમાનાર્થી શબ્દ વિરોધી અને તળપદર શબ્દ સાથે સાથે સ્વાધ્યાયમાં ક્વેશ્ચન વન ટુ એન્ડ થ્રી નોટબુકમાં લખવાનું છે થેન્ક યુ